દ્વારા બીજેપી ધારાસભ્ય પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે બીજેપીના નેતાનો વીડિયો જાહેર કર્યો છે. હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનો વીડિયો જાહેર કરાયો છે. ત્રણ ધારાસભ્યની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે, પણ પ્રાંતિયો મામલે આ વીડિયો જાહેર કરાયો છે. તો કોંગ્રેસ દ્વારા બીજેપીના ધારાસભ્ય પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ જે વીડિયો છે તે પણ પ્રસારિત કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા બીજેપીના નેતાનો આ વીડિયો છે, ગાંધીનગર હિંમતનગરના ધારાસભ્યનો આ વીડિયો હોવાની વાત સામે આવી રહી છે. વાત યુવાનોની હતી જે કે ભાઈ ફેક્ટરીઓમાં પરપ્રાંતિય લોકો છે, પણ સરકારે હમણાં જ માનનીય વિજયભાઈએ જાહેર કર્યું કે જે કંઈ પણ ફેક્ટરીઓમાં 80% સ્થાનિક નહીં હોય તો નહીં ચલાવી લેવાય. અને મેં હમણાં જાહેરમાં કહી શકું તત્કાલ આ ફેક્ટરીનો સર્વે કરાવું છું, એમાં કેટલા સ્થાનિક છે અને કેટલા પરપ્રાંતિય. પરપ્રાંતિય હશે તો હું જાહેરમાં જવાબદારી લઉં છું. આ 50 ગામના લોકોની હાજરીમાં કહું કે 80% સ્થાનિકને રોજગારી નહીં મળે તો જે કંઈ પણ કરવું પડશે એ યુવાનોની સાથે આંદોલન કરવું પડશે, તો હું એમની સાથે સમગ્ર ટીમ લઈને બેસીશ. પણ એવી ફોન લાઇન પર સંવાદદાતા હિતેન મિઠલાણી જોડાઈ ગયા છે. હિતેન, પરપ્રાંતિઓના મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસ આરોપ પ્રત્યારોપ કરતા સતત જોવા મળી રહ્યા છે. વધુ એક આરોપ બીજેપીના નામે આવી રહ્યો છે. બિલકુલ, ક્યાંક ને ક્યાંક દિલ્હીમાં શક્તિસિંહ ગોહિલ જે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને બિહાર કોંગ્રેસના પ્રભારી પણ છે, તેમને પ્રેસ કોન્ફરન્સમાં આ તમામ વિડીયો અને સોશિયલ મીડિયાની પોસ્ટ સામે રાખતા સાફ તો બીજેપી પર આરોપ લગાડતા કહ્યું કે માત્ર એક એમએલએ નહીં, હિંમતનગરના જે રાજેન્દ્ર ચાવડાનો વિડીયો છે તેના સિવાય પ્રાંતિજના બીજેપીના ધારાસભ્ય અને આણંદના બીજેપીના ધારાસભ્ય ઉપર પણ આરોપ લગાડતા કહ્યું કે સમગ્ર મામલે જે પણ થયું છે તે હિંસા ભડકાવવાનું કામ ભાજપે કર્યું છે અને ભાજપે માત્ર જે ધરપકડ કરાઈ હતી લોકોની તેમની જામીન દેવડાવવાનું કામ પણ ભાજપના એમએલએ કર્યું છે. આવો આરોપ ક્યાંક ને ક્યાંક સતીશજી ગોહિલે દિલ્હીમાં લગાડ્યો છે. આરોપ પ્રત્યારોપ તો ચાલુ જ છે, દોર ચાલુ જ છે. સમગ્ર હિંસા મામલે પરપ્રાંતિઓ પર જે હિંસા થઈ તેના બાદ પલાયન થયું તેના ઉપર પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે પરપ્રાંતિઓ પીસાયા જરૂર છે, તેનો જવાબ જનતા જરૂર માંગશે. એક ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે, ત્યારબાદ જ સાફ થશે કે કોના આરોપો સાચા છે. હાલાકી બીજેપી અલ્પેશ ઠાકોર ઉપર લગાતાર પ્રયાસ કરી આરોપ લગાડી રહી છે, તો કોંગ્રેસ પૂરી રીતે અલ્પેશ ઠાકોરના બચાવમાં સામે આવીને હવે ભાજપ ઉપર આરોપ કરી રહી છે. બિલકુલ, આભાર હિતેન તમામ જાણકારી માટે. તો આરોપ અને પ્રતિઆરોપના આખા દોરની વચ્ચે વધુ એક આરોપ બીજેપીના નેતાની સામે લાગી રહ્યો છે અને કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. તો સાંભળીશું શું કહ્યું હિંમતનગરના ધારાસભ્યએ. એક વાત યુવાનોની હતી જે કે ભાઈ ફેક્ટરીઓમાં પરપ્રાંતિય લોકો છે, પણ સરકારે હમણાં જ માનનીય વિજયભાઈએ જાહેર કર્યું કે જે કંઈ પણ ફેક્ટરીઓમાં 80% સ્થાનિક નહીં હોય તો નહીં ચલાવી લેવાય. અને મેં હમણાં જાહેરમાં કહી શકું તત્કાલ આ ફેક્ટરીનો સર્વે કરાવું છું, એમાં કેટલા સ્થાનિક છે અને કેટલા પરપ્રાંતિય. પરપ્રાંતિય હશે તો હું જાહેરમાં જવાબદારી લઉં છું. આ 50 ગામના લોકોની હાજરીમાં કહું કે 80% સ્થાનિકને રોજગારી નહીં મળે તો જે કંઈ પણ કરવું પડશે એ યુવાનોની સાથે આંદોલન કરવું પડશે, તો હું એમની સાથે સમગ્ર ટીમ લઈને બેસીશ. પણ એવી રીતે સ્થાનિકોને રોજગારી નહીં મળે અમે ચલાવી લેવા માગતા નથી.